तो महत्वनो समाचार प्राप्त थई रह्यो छे। अमदावादना जगरपुर विस्तारमां जे छे असामाजिक तत्वोनो आतंक जोवा मळी रह्यो छे। असामाजिक तत्वोए मळीने एक कैफेमां आग लगाई होवानी आ घटना सामे आवी छे। तो जगतपुर रोड पर पटेल कैफेमां आगनो मामलो सामे आव्यो छे, ज्यां जगतपुर विस्तारमां असामाजिक तत्वोनो आतंक जोवा मळी रह्यो छे। 5થી વધુ લોકોએ કાફે પર પેટ્રોલ છાંટીને આગ લગાવી છે। તો 2 દિવસ પહેલા રાત્રે કેફે પર જે છે અંગત અદાવતને લઈને માથાકૂટ પણ થઈ હતી। તો મતોન છે કે જે રીતે આ માથાકૂટ જે છે તે હાલ કેફેમાં આગ લાગવાનું કારણ બની ચૂક્યું છે। તો અંગત અદાવતને લઈને માથાકૂટમાં આગ લગાવવામાં આવી છે, જે બાદ કેફેમાં આગ લગાવ્યા બાદ 2 લાખ રૂપિયા પણ જે છે તે કેફેમાંથી લઈ ગયા હતા। कैफे में नौकरी करता व्यक्ति पर चाकू वड़े हुमलो करवामां आव्यो छे। तो चांदखेड़ा पुलिस गुनो नोंधी वधु तपास हाथ धरी छे। महत्वनुं छे के जे रीते अवारनवार आवा असामाजिक तत्वों बेफाम बनता जोवा मळी रह्या छे, अमदावादमांथी आ समग्र बनाव जगतपुर विस्तारमांथी सामे आव्यो छे, ज्यां पटेल कैफे में आग लागवानो मामलो सामे आव्यो छे। तो जगतपुर विस्तारमां असामाजिक तत्वोए पटेल कैफे में आग लगावी छे, जे बाद कैफे मांथी 2 लाख रुपया लई गया छे। तो 5થી વધુ લોકોએ કાફે પર પેટ્રોલ છાંટીને આગ લગાવી છે। મતલબ છે કે 2 દિવસ પહેલા જ્યારે રાત્રે કેફે પર અંગત અદાવતને લઈને માથાકૂટ થઈ હતી, જે બાદ આ અંગત અદાવત આગનું હાલ કારણ કહી શકાય। તો કાફેમાં આગ લગાવ્યા બાદ 2 લાખ રૂપિયા પણ લઈ ગયા છે, જ્યારે કાફેમાં નોકરી કરતા વ્યક્તિ પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે। આતંક ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાંથી આ બનાવ સામે આવ્યો છે। અમદાવાદના બપોરના આશરે 15:30 ની આસપાસ યોગેશભાઈ સન ઓફ વિનુભાઈ પટેલ નાવે પોલીસ સ્ટેશન ખાતે બરાબર પ્રથમ મેસેજ કરેલો, ત્યારબાદ ફરિયાદ આપી કે પોતાનો પટેલ્સ કાફે કે જે જેનિસન રેસિડન્સની પાછળ આવેલ છે, તે પટેલ કાફેમાં દિલીપસિંહ ઉર્ફે કુલદીપસિંહ, સુરેન્દ્રસિંહ, રઘુવીરસિંહ, ભરતસિંહ, વિજેન્દ્રસિંહ અને એક અજાણ્યા એ સમયે બપોરના ભાગે ગઈકાલે આગલા દિવસે રાતે એટલે 32 દિવસે અર્લી મોર્નિંગમાં ગાડીના પાર્કિંગ થવા બાબતે જે ઝઘડો તકરાર થયેલો હતો, જે ઝઘડો તકરારનો આડવેર રાખી કોઈ અજાણ્યા ઈસમો મોઢે બુકાની બાંધી અને 5 જેટલા અજાણ્યા ઈસમો આવી બોલાચાલી ઝઘડો કરી, છરા જેવો હથિયાર બતાવી પેટ્રોલ છાંટી કાફેના ભાગે કેટલાક ભાગની અંદર આગ લગાવે તથા કાઉન્ટરના ગલ્લાની અંદર પડેલ આશરે 1.5 લાખ જેવી કિંમત બરજબરીથી આ લોકો લઈ ગયા હોય તેવી હકીકત અત્રે જાહેર કરી છે, જે સંબંધે ગુનો દાખલ કરેલ છે। અને સામેના ભાગે વિજેન્દ્રસિંહ કરીને એક વ્યક્તિ કે જેમાં રાતના ઝઘડાની અંદર હતા તેવી હકીકત આ લોકોએ જણાવેલી, જે સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હોય અને ક્રોસ પર જતા હતા। વિજેન્દ્રસિંહ તેની ફરિયાદની અંદર એવું લખાયું છે કે ભાઈ ગત રાત એટલે 1 તારીખે રાત્રે 2 થી 2:30ના ગાળામાં પોતે પોતાના મામા અને પોતાના પારિવારિક ભાઈ ભરતસિંહ અને સુરેન્દ્રસિંહની સાથે પોતે ઘરે હાજર હતા અને પોતાની રેસિડન્સ જગ્યાની બાજુમાં પટેલ્સ કાફે આવેલ છે ત્યાં નાસ્તો અને ચા પાણી પીવા માટે ગયેલા, જ્યાં ગાડી પાર્કિંગ થવા બાબતે મૂકવા બાબતે બોલાચાલી ઝઘડો થયો, એમાં કાફેનામાંથી કેટલાક લોકોએ આવી અને હથિયાર મતલબ લાકડી અને ધોકાથી માર મારેલ અને ત્યારબાદ પોલીસની ગાડીને ફોન કરતાં પોલીસની ગાડી સ્થળ ઉપર પહોંચી ગઈ, તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા, પરંતુ બંને લોકોએ નજીઓ બનાવ છે અને અમારે બીજું કંઈ કરવું નથી તેમ કહી અને બંને પાર્ટીએ પોલીસ સ્ટેશન ખાતે સમાધાન કરી લીધું, અમારે કોઈ કાર્યવાહી કરવી નથી તેવું કહી અને પોલીસ સ્ટેશન ખાતે તેઓ ગયેલ। ત્યારબાદ બીજે દિવસે આ બનાવ બને અને વહેલી સવારે તેના પગને દુખાવો થતાં સિવિલ હોસ્પિટલ ખાતે તે સારવાર માટે એડમિટ થયો। આરોપીની ધરપકડ માટે પ્રયાસો ચાલુ છે, જે આરોપી હાલ હોસ્પિટલ ખાતે છે તે પણ 5 પૈકી 1 આરોપી છે, તેની પૂછપરછ ચાલુ છે। બાકીના લોકો ક્યાંક ને ક્યાંક ફરિયાદી સાથે અગાઉ સંપર્કમાં આવેલ હોય અથવા અગાઉ કોઈ એની સાથે મુલાકાત થઈ હોય તેવું અમને જણાય છે, જેથી તેની વધુ પૂછપરછ બાકી છે અને આરોપી જે જગ્યાએ રહે છે તે જગ્યાએ પોલીસની ટીમ, રાણી પોલીસ સ્ટેશનની ટીમ
અને ચાંદખેડાની ડિસ્ટાર્બની ટીમ કાર્યરત છે। અમદાવાદના જગતપુર રોડ પર આવેલ પટેલ કાફેમાં આગ જે છે તે લગાવવામાં આવી છે, જે બાદ અસામાજિક તત્વોનો આ ઘટના જે છે આ સમગ્ર સામે આવી છે, જ્યાં ગાડી પાર્ક કરવા બાબતે જે છે બોલાચાલી થઈ હતી। નજીવી એવી બાબત કહી શકાય કે ગાડી પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો, બોલાચાલી થઈ હતી, જે બોલાચાલી ઉગ્ર થતાં કેફેમાં આગ લગાવવામાં આવી હતી, જે બાદ કેફેમાંથી 2 લાખ રૂપિયા પણ લઈ જવામાં આવ્યા હતા। મહત્વનું છે કે કુલ પાંચ છે, જેમાંથી એક આરોપી જે છે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, અન્ય આરોપીની ધરપકડ માટે પોલીસ વિભાગ તરફથી તજવીજ હાથ ધરાઈ છે। ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે। તો મતન છે કે જે રીતે કેફેમાં નોકરી કરતા વ્યક્તિ પર પણ ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે, કેફે સંચાલકો તરફથી પણ પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ રહી છે। જે રીતે આ કાફે બનાવ જે છે તે સમગ્ર સામે આવ્યો છે। અમદાવાદના જગતપુર વિસ્તારનો આ બનાવ કહી શકાય। જગતપુર વિસ્તારમાં કેફે સળગાવી નાખ્યો છે, જે બાદ કેફેમાંથી 2 લાખ રૂપિયા